નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ધોરણ અગિયારની અંદર બીજો પાઠ અભ્યાસ પદ્ધતિ જેમાં આપણે પહેલો ભાગ જેમાં ઘણી બધી નિષ્સ પદ્ધતિ વિશે આપણે સમજી ચૂક્યા છીએ અને શીખી ચૂક્યા છીએ હવે આપણે વ્યક્તિ ઇતિહાસ પદ્ધતિ એનો અર્થ અને સમજૂતી જોવાનો પ્રયત્ન કરીશું સ્ક્રીન ઉપર આપણે જોઈ રહ્યા છો કે એમના જે મહત્વના મુદ્દાઓ છે તે આપણે દેખાઈ રહ્યા છે તેના વિશે આપણે ચર્ચાઓ કરીશું પહેલો મુદ્દો છે વ્યક્તિનો ઇતિહાસ જાણી તેનો અભ્યાસ તો વ્યક્તિ ઇતિહાસ પદ્ધતિની અંદર વ્યક્તિનો ઇતિહાસ જાણવામાં આવે છે એમના જન્મથી માંડીને એમણે જે જે પ્રવૃત્તિ કરવામાં આવેલી છે ત્યાં સુધીનો અભ્યાસ કરવામાં આવતો હોય છે એક સમય એક જ વ્યક્તિનો અભ્યાસ કરી શકે છે વ્યક્તિ અભ્યાસ પદ્ધતિ વ્યક્તિ ઇતિહાસ પદ્ધતિ છે એમાં એક સમય એક જ વ્યક્તિ પર અભ્યાસ થઈ શકે એટલે કે કોઈ પણ એક વ્યક્તિને પસંદ કરવામાં આવે છે અને એના પર જ અભ્યાસ કરી શકાય એકસાથે વધારે વ્યક્તિનો અભ્યાસ વ્યક્તિ ઇતિહાસ પદ્ધતિમાં શક્ય નથી જરૂરિયાત મુજબ કુટુંબ જૂથનો પણ અભ્યાસ કરી શકાય જો જરૂરિયાત લાગે જો જરૂરિયાત હોય તો કુટુંબ છે કુટુંબના જૂથ છે આ જૂથનો પણ અભ્યાસ વ્યક્તિ ઇતિહાસ પદ્ધતિ કરી શકે વ્યક્તિના ભૂતકાળ તેમજ વર્તમાન પરિસ્થિતિ વિશે પણ જાણકારી વ્યક્તિ ઇતિહાસ પદ્ધતિ છે મેળવી શકે છે ભૂતકાળની અંદર બની ગયેલી ઘટના વર્તમાનમાં ચાલુ ઘટનાઓ એમની સાથે જે જે ઘટનાઓ બની રહી છે કોઈ પણ વ્યક્તિ વિશે જ્યારે વાત કરવામાં આવતી હોય કોઈપણ વ્યક્તિ વિશે જ્યારે સંશોધન કરવામાં આવતું હોય ત્યારે એમની ભૂતકાળની અને વર્તમાનની ઘટનાઓ પણ જાણવાઈ ખૂબ જ જરૂરી છે તેમજ કૌટુંબિક સામાજિક પર્યાવરણિક અને તાજેતરની ઘટનાઓના સંદર્ભમાં માહિતીનું એકત્રીકરણ કરવામાં આવે છે વ્યક્તિ ઇતિહાસ પદ્ધતિની અંદર એમના કુટુંબની પણ માહિતી ભેગી કરવામાં આવે છે સામાજિક રીતે એમના જેની સાથે જે 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 સંબંધો છે જે જે જગ્યાએ સંબંધો છે એમની પણ માહિતી ભેગી કરવામાં આવે છે પર્યાવરણીય માહિતી એટલે કે એક કેવા વાતાવરણની અંદર ઉછરે છે કેવા પર્યાવરણની અંદર એ જે તે પ્રસંગોપાત જે તે પ્રસંગોપાતની અંદર એ કેવી રીતે વર્તન કરે છે એની પણ માહિતી મેળવવામાં આવે છે અને તાજેતરની તેની સાથે બનેલી કોઈ પણ ઘટનાઓની માહિતી ભેગી કરવામાં આવતી હોય છે સંશોધનનું હસ્ત કરવામાં આવતું નથી પદ્ધતિમાં સંશોધક દ્વારા હવે વ્યક્તિ ઇતિહાસ પદ્ધતિના લાભો જોઈએ તો વ્યક્તિનો ઊંડાણથી અભ્યાસ થઈ શકે એટલે કે વ્યક્તિનો ઊંડાણથી અભ્યાસ એટલા માટે થઈ શકે કારણ કે એમના જન્મથી માંડીને એ જ્યાં સુધીની ઉંમર ધરાવે છે ત્યાં સુધીનો અભ્યાસ કરવાનો હોય ત્યારે એમના કુટુંબની માહિતી એ જે સામાજિક વાતાવરણની અંદર ઉછરે છે એમના સાથે જેથી સંબંધો જોડાયેલા છે આ તમામ માહિતીઓ ભેગી કરવામાં આવતી હોય છે જેના કારણે ઊંડાણથી અભ્યાસ થઈ શકે છે ત્યારબાદ ભૂતકાળ અને વર્તમાન પરથી ભવિષ્યના વર્તનની આગાહી કરી શકાય છે આગળ જોઈએ તો વ્યક્તિ ઇતિહાસ પદ્ધતિની કંઈક મર્યાદાઓ પણ છે માહિતી ફક્ત વર્ણનાત્મક સ્વરૂપે મળે છે એટલે કે જે જે માહિતીઓ વ્યક્તિ પાસેથી મળે છે અથવા તો વ્યક્તિ વિશેની જે માહિતી મળે છે એ વર્ણનાત્મક હોય છે બીજું માહિતીનું વિશ્લેષણ કરવું મુશ્કેલ બને છે જે જે માહિતી મળેલી છે જે જે વર્ણનાત્મક માહિતી મળેલી છે એ વર્ણનાત્મક માહિતીના આધારે એનું વિશ્લેષણ એના પરથી નિર્ણય લેવો ખૂબ મુશ્કેલ બને છે આગળ જોઈએ પ્રયોગ પદ્ધતિ તો પ્રયોગ પદ્ધતિની સમજૂતી જોઈએ તો મનોવિજ્ઞાનનું હાર્દ પ્રયોગ પદ્ધતિ છે કેવાનો મતલબ એવો છે કે પ્રયોગ પદ્ધતિ એ મનોવિજ્ઞાનને વિજ્ઞાનનો દરજ્જો આપનાર પદ્ધતિ છે મનોવિજ્ઞાનને દરજ્જો આપનાર પદ્ધતિ છે કારણ કે મનોવિજ્ઞાન જ્યારે એક વિષય તરીકે આવે છે એક લોકો સામે જ્યારે આવે છે ત્યારે એમાં થતા જે પ્રયોગ છે એ પ્રયોગ ખરેખર પ્રયોગ પદ્ધતિને આભારી છે અને મનોવિજ્ઞાનને જો કોઈ દરજ્જો અપાવ્યો હોય તો આ પ્રયોગ પદ્ધતિ અપાવ્યો છે તો અઢારસો ને વિલહેમ બૂન્ટે પ્રાયોગિક અભિગમ અપનાવ્યો હતો એટલે કે વિલ્હેમ વૂંટ દ્વારા અઢારસો ને ઓગણા પ્રયોગના જે જે શરૂઆતી દોર હતા જે જે શરૂઆતી પદ્ધતિઓ હતી એ તમામ શરૂઆતી પદ્ધતિઓ છે અઢારસો ને ઓગણા એંસીમાં વિલ્હેમ વૂંટથી શરૂ થઈ એટલે કે અઢારસો ને એંસીથી જ પ્રયોગ પદ્ધતિ છે એ શરૂઆતમાં આવી અને જેના કારણે મનોવિજ્ઞાનનો વિકાસ થયો ત્યારબાદ જોઈએ તો પ્રયોગ પદ્ધતિની વ્યાખ્યાઓ પ્રયોગ એટલે નિયંત્રિત પરિસ્થિતિમાં કરવામાં આવતું નિરીક્ષણ પ્રયોગ એ હેતુપૂર્વક નક્કી કરેલી શરતોને આધારે ચોક્કસ પરિસ્થિતિ ઉત્પન્ન કરી તેમાં જરૂરી નિયંત્રણો મૂકી કરવામાં આવતું નિરીક્ષણ એટલે કે નિયંત્રિત પરિસ્થિતિ એને સમજવાનો પ્રયત્ન કરીએ કે પરિસ્થિતિ છે એને નિયંત્રણમાં રાખીને એને કાબૂમાં રાખીને ઘણીવાર પ્રયોગ કરતા છે પ્રયોગ કરનાર પર આ પદ્ધતિ છે એને લાગુ પાડે છે કોઈપણ પ્રયોગ જ્યારે થતો હોય છે ત્યારે નિયંત્રણ હોવું જરૂરી છે કાબૂ હોવો જરૂરી છે અને આ કાબૂ હોય તો જ કોઈ પણ વ્યક્તિ વિશે જ્યારે પ્રયોગ કરવામાં આવતો હોય છે ત્યારે એમના વિશે ચોક્કસપણેની માહિતી છે એ જાણી શકાય એટલે કે પ્રયોગ પદ્ધતિ નિયંત્રણ રાખીને કરવામાં આવતું હોય છે એટલે કે કાબૂ રાખીને કરવામાં આવતો હોય છે તમામ પરિસ્થિતિ પ્રયોગકર્તાના નિયંત્રણમાં હોવી ખૂબ જરૂરી છે એટલે અહીંયા એક શબ્દ વાપરવામાં આવેલો છે નિયંત્રિત પરિસ્થિતિમાં કરવામાં આવતું નિરીક્ષણ એટલે કે સંશોધન પછી એક બીજી વ્યાખ્યા અહીંયા તમને જોવા મળી છે બીજી વાર રિપીટ કરી રહ્યો છું ટિશનર નામના જે મનોવૈજ્ઞાનિક છે એમણે વ્યાખ્યા આપી છે પ્રયોગ એ હેતુપૂર્વક નક્કી કરેલી શરતોને આધારે ચોક્કસ પરિસ્થિતિ ઉત્પન્ન કરીને તેમાં જરૂરી નિયંત્રણો મૂકી કરવામાં આવેલું નિરીક્ષણ છે એટલે કે પ્રયોગ એ હેતુપૂર્વક કારણ કે હેતુનો અર્થ એવો થાય કે આપણે જ્યારે કોઈ વ્યક્તિ વિશે માહિતી ભેગી કરીએ છીએ કોઈ વ્યક્તિ ઉપર પ્રયોગ કરીએ છીએ અથવા તો કોઈ પરિસ્થિતિ ઉપર પ્રયોગ કરીએ છીએ અથવા કોઈ પશુ ઉપર પ્રયોગ કરીએ છીએ તો આપણો હેતુ શું હોય હેતુ માત્ર એના કારણો જાણવાનો હોય એમાંથી જે જે નિરીક્ષણ આપણે કર્યું છે એમના આધારે આપણે નક્કી કરીએ છીએ કે વસ્તુ આવી હોઈ શકે જેમકે એક સામાન્ય ઉદાહરણ આપને આપવાની વાત કરીશ કે હું નબળા વિદ્યાર્થીઓ ઉપર પ્રયોગ કરી રહ્યો છું બહુ સામાન્ય ઉદાહરણ આપી રહ્યો છું આપને કે મારે ધોરણ દસની અંદર વીસ વિદ્યાર્થી એવા છે કે જેમના ઉપર મારે પ્રયોગ કરવો છે અને પ્રયોગનો વિષય છે કે વિદ્યાર્થીઓ વિદ્યાર્થીઓ નબળા શા માટે રહે છે તો આ પ્રયોગ પદ્ધતિ લાંબા સમય સુધી ચાલશે એટલે કે હું પ્રયોગ કરતા છું અને પ્રયોગ પાત્ર કોણ છે વિદ્યાર્થીઓ છે એટલે મારો હેતુ એવો છે કે એ નબળા ન રહે નબળા છે એમના કારણો જાણવાનું જેથી એમને આગળ જતાં હું કંઈક એવી પદ્ધતિ આપી શકું કંઈક એવી સૂચનાઓ આપી શકું કે જે એનામાં બદલાવ લાવી શકે તો એ જે વિદ્યાર્થી નબળા છે એમના પર હું ચોક્કસ શરતોને આધારે પરિસ્થિતિ ઉત્પન્ન કરી મારે એવી પરિસ્થિતિ ઊભી કરવાની છે કે જે વિદ્યાર્થીઓ વારંવાર ભૂલ કરતા હોય વિદ્યાર્થીઓ કંઈક એવું કરતા હોય કે જે કારણ મને મળી શકે જેમ કે ધોરણ દસના વિદ્યાર્થીઓ છે ક્લાસની અંદર એમનું વર્તન અલગ પ્રકારનું હોય છે તેને ઘણી વસ્તુ સમજાતી નથી હોતી ઘણી વસ્તુ એવી બનતી હોય છે કે એ પૂછી નથી શકતા તો આ બધી પરિસ્થિતિ મારે ઉત્પન્ન કરવી પડે એ પ્રકારનું વાતાવરણ ઉત્પન્ન કરવું પડે જેથી વિદ્યાર્થીઓ ક્લાસની અંદર એ પ્રકારનું વર્તન કરે અને એ વર્તનને હું પકડી પાડું અને ત્યારબાદ એમના પર હું નિયંત્રણ લાવી શકું એ જે ભૂલો કરે છે જેમના કારણે એ નબળા રહ્યા છે એ ભૂલો પર હું નિયંત્રણ મૂકી શકું અને આ તમામ જે ઘટનાઓ બને છે વિદ્યાર્થીઓ સાથે એમના પર સતત મારું નિરીક્ષણ હોય સતત હું અવલોકન કરતો હોય સતત મારું ઓબ્ઝર્વેશન હોય ત્યારબાદ ત્રીજી વ્યાખ્યા બી એફ એન્ડરસને આપેલી છે પ્રાયોગિક પરિસ્થિતિમાં એક પરિવર્ત્યમાં હેતુપૂર્વક ફેરફાર કરી તે ફેરફારની અન્ય પરિવર્ત્ય પર શું અસર થાય છે તે જાણવા માટે બે પરિવર્ત્યના પરસ્પરના સંબંધનું કરવામાં આવતું નિરીક્ષણ તો પરિવર્ત્ય એટલે શું એ પહેલાં આપણે જોવાનો પ્રયત્ન કરીએ કે પરિવર્ત્ય શબ્દ આપણી સામે આવેલો છે તો પરિવર્ત્યનો અર્થ એવો થાય કે ઘટના જેમાં પરિવર્તન ન થઈ શકે એવી પરિસ્થિતિ કે પરિબળ કે ઘટના જેમાં પરિવર્તન ન થઈ શકે એટલે કે ઘણી બધી ઘટનાઓ એવી હોય છે કે જેમાં પરિવર્તન કરવું મુશ્કેલ હોય છે શક્ય જ નથી જેમ કે આપણે જોઈએ છે તો કે હિમાલયનો બરફ ઓગળવો અમુક ઋતુ આવશે એટલે હિમાલયનો બરફ ઓગળે છે જે ઘટનાને રોકી શકાતી નથી જે ઘટના શક્ય જ નથી સમજાની વસ્તુ એ છે કે એમાં પરિવર્તન લાવી શકાતું જ નથી એટલે એને આપણે પરિવર્ત્ય શબ્દ કહીએ છીએ તો અહીંયા કોઈ પણ હેતુપૂર્વક ફેરફાર કરી પરિવર્ત્યમાં કોઈપણ હેતુપૂર્વકનો ફેરફાર કરી એટલે કે પરિસ્થિતિમાં થોડુંક ફેરફાર કરીને તે ફેરફારની અન્ય પરિવર્ત્ય પર શું અસર થાય છે તે જાણવા માટે બે પરિવર્ત્યના પરસ્પરના સંબંધનું કરવામાં આવતું નિરીક્ષણ હું તમને ધોરણ દસના વિદ્યાર્થીઓની વાત કરી રહ્યો છું કે ધોરણ દસના વિદ્યાર્થીઓ નબળા છે તો મારે બે વિદ્યાર્થીઓને પ્રયોગમાં લેવાના છે પરંતુ આ બે વિદ્યાર્થીઓને હું અલગ અલગ રાખીને એકમાં થોડોક ફેરફાર કરીશ અને એકને એમનામ જ રહેવા દઈશ અને ત્યાર પછી હું આ બંનેનું અવલોકન કરીશ નિરીક્ષણ કરીશ અને એમાં જે જે પરિસ્થિતિ ઊભી થઈ રહી છે એમાં જે જે મુદ્દાઓ મને પ્રાપ્ત થઈ રહ્યા છે આ બંને વચ્ચેના જે પરિવર્ત્યના જે સંબંધો છે કે એક વિદ્યાર્થી આમ કરે છે તો એક વિદ્યાર્થી આમ કરે છે આ બંને મુદ્દાઓનું સતત હું નિરીક્ષણ કરીશ એટલે પ્રાયોગિક પદ્ધતિ હવે એમના લક્ષણો જોઈએ તો પ્રયોગ પદ્ધતિના લક્ષણો પહેલું છે નિયંત્રણ તો અભ્યાસ કરવાનો હોય તે સિવાયના તમામ પરિવર્ત્યો પર નિયંત્રણ મતલબ એવું થાય છે અહીંયા કે પ્રયોગશાળામાં કરવામાં આવતા કોઈ પણ પ્રયોગમાં જો નિયંત્રણ ન હોય તો એક પરિવર્ત્યની બીજા પરિવર્ત્ય પર શું અસર થાય છે તે ચોક્કસપણે જાણી શકાતું નથી દાખલા તરીકે ઊંઘની ગોળીની વ્યક્તિની કાર્યક્ષમતા પર થતી અસર તપાસવાની હોય તો જે વિદ્યાર્થી સોરી જે વ્યક્તિ પહેલેથી જ ઊંઘની ગોળી લે છે તો એમના પર કોઈ અસર જોવા નહીં મળે પરંતુ જે વ્યક્તિ ઊંઘની ગોળી ક્યારેય લેતું નથી અને એને જો આપવામાં આવે તો એમના પર શું અસર થાય છે એ જાણી શકાય છે એટલે કે પરિવર્ત્યોનો અભ્યાસ કરવાનો હોય તે સિવાયના અન્ય તમામ પરિવર્ત્યો પર નિયંત્રણ રાખે છે એટલે કે ઊંઘની ગોળી જે વ્યક્તિ અગાઉથી લઈ રહી છે એમને એમના પર જે અસરો થઈ રહી છે એ જાણવું અશક્ય છે પરંતુ જે વ્યક્તિ ક્યારેય ઊંઘની ગોળી લેતી નથી અને ઊંઘની ગોળી લેવાની શરૂઆત કરે છે આવા તમામ જે પરિવર્ત્ય છે આવા તમામ જે લોકો છે એમના પર ઘણીવાર પ્રયોગ કરવો શક્ય બને છે ઘણીવાર પ્રયોગ કરવો શક્ય પણ નથી બનતો ત્યાર પછી જોઈએ તો બીજું લક્ષણ છે પરિવર્તન એટલે કે પ્રયોગનું સૌથી અગત્યનું લક્ષણ એ પરિવર્તન છે પરિવર્તનથી પ્રયોગ પદ્ધતિ વધુ વૈજ્ઞાનિક બને છે સ્વતંત્ર પરિવર્ત્યમાં એકથી વધારે વખત પરિવર્તન થઈ શકે છે એટલે કે પરિવર્તન એ કુદરતી નિરીક્ષણની સરખામણીમાં પ્રયોગ પદ્ધતિ વધારે વૈજ્ઞાનિકતા બક્ષતું લક્ષણ ગણાવી શકાય સમજવાનો પ્રયત્ન કરીએ કે ઘોંઘાટ અને ઉષ્ણ તાપમાનની શિક્ષણ પર થતી અતર તપાસવાના પ્રયોગમાં ઘોંઘાટ વગરની થોડા ઘોંઘાટવાળી અને અતિ ઘોંઘાટવાળી પરિસ્થિતિ એમ વિવિધ પરિવર્તનો લાવી વિવિધ પરિસ્થિતિમાં વ્યક્તિને શિક્ષણની કાર્યક્ષમતા પર થતા ફેરફારોનો અભ્યાસ થઈ શકે બહુ સરસ ઉદાહરણ અહીંયા આપેલું છે કે એક વ્યક્તિને બિલકુલ ઘોંઘાટ ન થતો હોય એવી પરિસ્થિતિમાં રાખવામાં આવે એ જ વ્યક્તિને મધ્યમ પ્રકારનો ઘોંઘાટ થતો હોય એવી પરિસ્થિતિમાં રાખવામાં આવે એ જ વ્યક્તિને વધારે ઘોંઘાટ થતો હોય એવી પરિસ્થિતિમાં રાખવામાં આવે એમના પર જો આવો પ્રયોગ કરવામાં આવે તો એમની જે કાર્યક્ષમતા છે એમાં ફેરફાર થવાના ચોક્કસ ચાન્સીસ છે એમનો અભ્યાસ થઈ શકે ત્યાર પછી જોઈએ તો પુનરાવર્તન પુનરાવર્તનથી પ્રયોગ પદ્ધતિને વધુ વિશ્વસનીય દરજ્જો પ્રાપ્ત થયો છે પુનરાવર્તનના કારણે પ્રયોગશાળાના પ્રયોગ વધુ વિશ્વસનીય બન્યા છે સમય અને પરિસ્થિતિમાં બદલાવ આવતા જોવા મળતા પરિવર્તનનો અભ્યાસ પુનરાવર્તનના કારણે શક્ય છે જેમ કે ઉદાહરણ લઈએ તો પુરુષો કરતા સ્ત્રીઓના સૂચન વસ્થા વધુ હોય છે તેમ દર્શાવતા હતા હવે જ્યારે સ્ત્રીઓ અબળા અને મટીને સબળા બની છે શિક્ષણ પ્રાપ્ત કરીને શિક્ષિત બની ત્યારે ઉપર દર્શાવેલા પરિણામમાં બદલાવ આવ્યો કે નહીં તે પુનરાવર્તનના કારણે જ ચકાસી શકાય અહીંયા સમજવાનો પ્રયત્ન કરીશું આપણે કે પુરુષો કરતા સ્ત્રીઓમાં સૂચન સૂચનવશતા વધુ હોય છે તેમ દર્શાવતા હતા પહેલા પરિસ્થિતિ એવી હતી કે ધીમે 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 સ્ત્રીઓમાં પરિવર્તન આવ્યું પહેલાંની જે સ્ત્રીઓ છે એ પુરુષો કરતાં એમ કહી શકાય કે ઘરમાં રહેનારી હતી ઘરની પરિસ્થિતિ સાથે સંભાળ કરનારી હતી પણ ધીમે 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 એમાં પરિવર્તનો આવ્યા પરિવર્તનના આધારે સ્ત્રીઓ અબળામાંથી સબળા બની ગઈ શિક્ષણ મેળવતી થઈ ગઈ તો પુરુષો કરતાં એમાં ઘણા બધા બદલાવો આવ્યા તો આ પુનરાવર્તન થઈ રહ્યું છે પહેલાં પણ સમયની અંદર સ્ત્રીઓનો દરજ્જો એ છે પૂજનીય હતો પરંતુ અમુક સમય એવો થયો કે પુરુષ પ્રધાન દેશ હતો પુરુષ પ્રધાન દેશની અંદર સ્ત્રીઓને માત્ર સહન કરવાનું આવતું માત્ર ને માત્ર એમને ઘરની પરિસ્થિતિ સાથે સમાધાન કરવામાં આવતું પરંતુ ધીમે 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 પરિવર્તન થયું સમય બદલાયો અને સ્ત્રીઓની માનસિકતા બદલાય અને સમાજની માનસિકતા પણ બદલાય એ જ સમાજ છે કે જે સમાજે સ્ત્રીઓને ચાર રસોડામાં રહેવાની જ વાત કરી એ જ સમાજ છે કે આજે એ સ્ત્રીઓને સ્વતંત્રતા આપે છે એટલે કે પરિવર્તન આવ્યું છે ત્યાર પછી ચોથું જે લક્ષણ છે પ્રયોગ પદ્ધતિનું એ છે વસ્તુલક્ષિતા એટલે કે પ્રયોગકર્તા કે નિરીક્ષણની માન્યતા મનોવલણ અને પૂર્વગ્રહ વગરનું નિરીક્ષણ એટલે વસ્તુલક્ષિતા કોઈ પણ પ્રયોગના પરિણામોને કહેવાય છે કે વિશ્વસનીય બનાવવા માટે પ્રયોગકર્તા નિરીક્ષકમાં વસ્તુલક્ષિતા હોવી અનિવાર્ય છે જ્યારે પ્રયોગમાં પ્રયોગકર્તા એટલે કે નિરીક્ષક અંગત માન્યતાઓ મનોવલણો અને પૂર્વગ્રહવાળું નિરીક્ષણ કરવું એટલું વ્યક્તિલક્ષિતા વ્યક્તિલક્ષિતાવાળા પરિણામોમાં કોઈને કોઈ રીતે નિરીક્ષકની અંગત બાબતો પરિણામોને દૂષિત કરે છે જેમ કે સમજવાનો પ્રયત્ન કરીએ કે જ્યારે કોઈ પ્રયોગ કરી રહ્યું છે જ્યારે કોઈ નિરીક્ષણ કરી રહ્યું છે ત્યારે પોતાની અંગત માન્યતાઓ પોતાના મનોવરણ મનોવરણ પોતાના વિચારો પોતાની અંગત માન્યતાઓ પોતાના જે પૂર્વગ્રહો છે પોતાની અંદર જે પહેલેથી ચાલતા આવતા વિચારો છે એ જ્યારે રાખીને પ્રયોગ કરે ત્યારે શું થાય તો અહીંયા એક ઉદાહરણ આપેલું છે કે ઊંઘની ગોળીની પ્રયોગપાત્ર પર થતી અસર તપાસવાની હોય ત્યારે પ્રયોગપાત્ર સંજોગો વસાદ બંગાસું ખાય ત્યારે નિરીક્ષક તેને ઊંઘની જ અસર માની લે તો તે વસ્તુ લક્ષિતા કહેવાય નહીં એટલે કે જ્યારે કોઈ બંગાસું ખાઈ રહ્યું છે અને એને દરરોજ એ વ્યક્તિ ગોળી લઈ રહ્યો છે ઊંઘની ગોળી લઈ રહ્યું છે અચાનક એ બંગાસુ ખાય છે તો એવું માની ન શકાય કે એ ઊંઘની એમના પર અસર થઈ રહી છે અથવા ગોળીની અસર એમના પર થઈ રહી છે આ નિરીક્ષકનો અંગત અભિગમ કહેવાય આ નિરીક્ષકની અંગત માન્યતા કહેવાય અંગત વિચાર કહેવાય પરંતુ જો એ વ્યક્તિ બંગાસુ ખાય છે તો કયા કારણથી ખાય છે શું બંગાસું આવું એક કુદરતી ઘટના છે એક કુદરતી અસર છે કે દરેક વ્યક્તિને બંગાસુ આવતું હોય છે એનો મતલબ એવો નથી કે કોઈ પણ વ્યક્તિ છે એના પર ઊંઘની અસર થઈ રહી છે ગોળીની અસર થઈ રહી છે તો વસ્તુલક્ષિતા છે એ મહત્વની વસ્તુ છે ત્યાર પછી સમજીએ તો પરિવર્ત્ય પરિસ્થિતિ કે ઘટના જેમાં પરિવર્તન થઈ શકે તે પરિવર્તન પરિવર્ત્ય પરિવર્ત્ય એટલે એવી પરિસ્થિતિ કે જે ઘટનામાં પરિવર્તન થઈ શકે પ્રયોગ કાર્યનું સમગ્ર આયોજન કરવામાં આવતું હોય છે પ્રયોગમાં દૂષિત પરિણામો અટકાવવા પરિવર્ત્યો જરૂરી છે તો પહેલાં તો પરિવર્ત્ય વિશે થોડીક વાત આપણે કરી લઈએ જેથી આ મુદ્દો વધારે સ્પષ્ટ થઈ શકે પરિવર્ત્ય એટલે ઘટનામાં કે જેમાં પરિવર્તન થઈ શકે જેમ કે ઘણીવાર એવી ઘટનાઓ બનતી હોય છે ઘણીવાર આપણી સાથે પણ એવું બનતું હોય છે કે સતત સતત આપણી સાથે એકને એક વસ્તુ નથી બનતી જેમ કે ધોરણ નવનો વિદ્યાર્થી એવું વિચારીને ચાલશે કે આ વખતે મને ગણિતમાં ઓછા માર્ક્સ આવ્યા છે તો મને ધોરણ દસની અંદર પણ ગણિતમાં ઓછા માર્ક આવશે નહીં પરંતુ ધોરણ નવના વિદ્યાર્થી ઉપર એ ગણિતમાં શા માટે આવું વિચારી રહ્યો છે જો એ બધું જાણીને એમાં થોડાક ફેરફારો કરી કરવામાં આવે તો હું એવું માનું છું કે એમાં પરિવર્તન થઈ શકે જે ઘટનામાં પરિવર્તન થઈ શકે એને કહેવામાં આવે પરિવર્ત્ય કુંભાર છે એ જ્યારે ઘડો બનાવતો હોય છે ત્યારે એના આકારને શેપ આપે છે અથવા તો શેપ એટલે કે જ આકાર એટલે કે એને આકાર આપે છે પોતાના હાથ વડે તો એ શું કરે છે ઘડો બનાવે છે ત્યારે શરૂઆતની જે પરિસ્થિતિ હોય છે માટીનો જે પિંડો હોય છે એ માટીના પીંડાને ધીમે 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 ઘડામાં પરિવર્તન કરે છે એટલે કે એ ઘટનામાં પરિવર્તન કરે છે એટલે એને કહેવાય પરિવર્ત્ય તો ઘણા બધા પરિવર્ત્યની અહીંયા ટેક્સ્ટબુકની અંદર વાત કરી છે એમના વિશે વાત કરીશું પહેલું છે સ્વતંત્ર પરિવર્ત્ય પ્રયોગમાં જેની અસર તપાસવાની છે તે સ્વતંત્ર પરિવર્ત્ય બીજું પ્રયોગ કરતા જરૂર મુજબ ફેરફાર કરે તે સ્વતંત્ર પરિવર્તન સ્વતંત્ર પરિવર્ત્યમાં ફેરફારથી પરિસ્થિતિમાં પરિવર્તન આવે છે તો હવે સમજવાનો આ ત્રણેય મુદ્દાને ધ્યાનથી સમજવાનો પ્રયત્ન કરીશું કે પ્રયોગની અંદર પહેલાં તો જેની અસર તપાસવાની છે જેમ કે આપણે અહીંયા વારંવાર ઉદાહરણ આપીએ છીએ પણ એક ઉદાહરણ આપણે ફેરવીએ છીએ કે એક વ્યક્તિ છે સતત મદિરા પાન કરી રહ્યો છે દારૂ પી રહ્યો છે ડ્રિંક્સ કરી રહ્યો છે એટલે એ ડ્રિંક્સ બંધ કરે એ માટે પ્રયોગ ચાલુ હોય ત્યારે આપણે તપાસવાની છે અસર શું કે એ જ્યારે ડ્રિંક્સ કરે છે ત્યારે એની જ્યારે આપણે અસર તપાસવી છે કે એ જ્યારે કોઈ પણ વસ્તુનું ડ્રિંક કરે છે કોઈ પણ બ્રાન્ડેડ વસ્તુ જ્યારે એ પીવે છે ત્યારે એના પર શું શું અસર થાય છે અથવા તો એના બોલવામાં અસર થાય છે એમના શરીરમાં અવયવમાં કોઈ અસર થાય છે તો એ સ્વતંત્ર પરિવર્ત્ય તો પ્રયોગ કરતાં જરૂર મુજબ ફેરફાર કરે તે સ્વતંત્ર પરિવર્ત્ય એટલે કે પ્રયોગકર્તા છે એમને અલગ અલગ પ્રકારના મદિરાનું સેવન કરાવે તો અલગ અલગ પ્રકારના મદિરાનું સેવન કર્યા બાદ એમાં શું પરિવર્તન લાવે છે એમાં શું પરિવર્તન થાય છે એ તપાસવું ત્યાર પછી ચોથો મુદ્દો અહીંયા જોઈએ તો સ્વતંત્ર પરિવર્ત્યને હાજર કે ગેરહાજર રાખી અસર ચકાસાય છે સ્વતંત્ર પરિવર્ત્યની માત્રા કે પ્રમાણમાં ફેરફાર કરીને અસર ચકાસાય છે ત્યાર પછી જોઈએ તો આધાર પરિવર્ત્ય સોરી આધારિત પરિવર્ત્ય સ્વતંત્ર પરિવર્તનની સીધે સીધી અસર જેના પર પડે તેને આધારિત પરિવર્ત્ય કહેવાય તો અહીંયા જોઈએ તો આલ્કોહોલના પ્રમાણમાં ફેરફાર કરીને એક જૂથને પચાસ મિલી આપવામાં આવે બીજા જૂથને સો મિલી આપવામાં આવે ત્રીજા જૂથને 150 પચાસ મિલી આલ્કોહોલ આપીને ત્રણેય જૂથની સ્મૃતિની સરખામણી કરી સ્વતંત્ર પરિવર્તનની માત્રામાં ફેરફાર કરવાથી થતા પરિવર્તનો જાણી શકાય પરંતુ અહીંયા આપેલું છે આધારિત પરિવર્તન એટલે કે સ્વતંત્ર પરિવર્તનની સીધે સીધી અસર જેના પર પડે છે તે આધારિત પરિવર્તન એટલે કે આલ્કોહોલની પ્રયોગ પાત્રની સ્મૃતિ પર થતી અસરમાં સ્મૃતિ એ આધારિત પરિવર્ત્ય છે ત્યારબાદ આપવામાં આવેલું છે કે સ્વતંત્ર પરિવર્ત્ય પર આધારિત હોવાથી આધારિત કે અવલંબિત પરિવર્ત્ય તરીકે પણ ઓળખાય છે તો આધારિત પરિવર્ત્ય કોના પર આધારિત છે પહેલી જે પરિવર્ત્યની આપણે વાત કરી હતી સ્વતંત્ર પરિવર્ત્ય પર આધારિત પરિવર્ત્ય આધાર રાખે છે જેને બીજું નામ આપવામાં આવ્યું છે અવલંબી પરિવર્ત્ય આધારિત પરિવર્ત્ય પ્રયોગનું પરિણામ પણ કહેવાય પ્રયોગ કરતા આધારિત પરિવર્ત્યમાં ફેરફાર કરી શકે નહીં ત્યાર પછી ત્રીજી નિયંત્રિત પરિવર્ત્ય તો આધારિત પરિવર્ત્ય પર જાણે અજાણે અસર કરતા પરિવર્ત્યનો પ્રયોગ કરતા નિયંત્રણ કરે તેને નિયંત્રિત પરિવર્ત્ય કહેવાય નિયંત્રણ અથવા તો નિયંત્રિત પરિવર્ત્યના અભાવથી સ્વતંત્ર પરિવર્તનની શુદ્ધ અસર ચકાસી શકાતી નથી હવે એક સામાન્ય આપણે વાત કરીએ તો આ ત્રણેય જે નિયંત્રિત પરિવર્ત્ય છે એને સમજવું અત્યંત કઠિન એટલા માટે છે કે કારણ કે ક્યાંક ને ક્યાંક આ બધી જે પરિવર્ત્યની વાત કરી રહ્યા છે ત્યારે સ્વતંત્ર પરિવર્ત્ય એ આધારિત પરિવર્ત્યને આધારે નક્કી કરવામાં આવે છે તો એકબીજા પર સંકળાયેલી પરિવર્ત્ય છે પરિવર્ત્ય એટલે ફરીવાર હું તમને કહી દઉં કે પરિવર્ત્ય એટલે કોઈપણ પરિસ્થિતિ કે ઘટનામાં પરિવર્તન થઈ શકે એને પરિવર્ત્ય કહેવાય તો આગળ જેમ વાત કરી કે કોઈ પણ એક વ્યક્તિને પચાસ મિલી આલ્કોહોલ મદિરા આપવામાં આવે સો મિલી આપવામાં આવે એકસો પચાસ મિલી આપવામાં આવે એટલે કે જુદા જુદા પ્રકારના જૂથને પણ એમાં લઈ શકાય એક જૂથને પચાસ મિલી આપવામાં આવે

જ્યારે જુદા જુદા જૂથને અમુક પ્રકારના મિલીના વધતા ઘટતા ક્રમમાં જ્યારે આલ્કોહોલ આપવામાં આવે છે ત્યારે પરિસ્થિતિ ચકાસવામાં આવે છે એમની સ્મૃતિ ઉપર શું અસર થાય છે એમની યાદશક્તિ ઉપર શું અસર થાય છે એ તપાસવામાં આવતી હોય છે પરંતુ અહીંયા નિયંત્રિત પરિવર્ત્ય એ સ્વતંત્ર જે પરિવર્ત્ય એ ચકાસેલી માહિતી છે એની શુદ્ધ અસરો નિયંત્રિત પરિવર્તનમાં જોઈ શકાતી નથી નિયંત્રિત પરિવર્તનના યોગ્ય નિયંત્રણથી સ્વતંત્ર પરિવર્તનની શુદ્ધ અસર ચકાસી શકાય એટલે કે નિયંત્રિત પરિવર્ત્ય છે શું કરે છે નિયંત્રણ કરે છે સ્વતંત્ર પરિવર્તન ઉપર ત્યાર પછી એની અસર છે એ ચકાસી શકાય નિયંત્રિત પરિવર્તનનું યોગ્ય નિયંત્રણ ન થાય તો પ્રાયોગિક ભૂલ સર્જાય જો નિયંત્રણ ન થઈ શકે પ્રયોગકર્તા ઉપર કોઈ જૂથ ઉપર તો પ્રાયોગિક ભૂલ થઈ શકે એટલે કે પ્રયોગની અંદર ઘણી બધી ભૂલો આવી શકે ત્યાર પછી જોઈએ પ્રયોગ પદ્ધતિના ઉદાહરણ પ્રયોગનું અહીંયા નામ આપવામાં આવેલું છે થિઆમિનની વ્યક્તિની બુદ્ધિ શક્તિ પર અસર થિયામીનની ગોળી છે એમની વ્યક્તિની બુદ્ધિશક્તિ પર શું અસર થાય એ જોઈએ તો સ્વતંત્ર પરિવર્ત્ય થીયામિન પદાર્થ છે આધારિત પરિવર્ત્ય બાળકની બુદ્ધિ છે અને નિયંત્રિત પરિસ્થિત પરિવર્ત્ય થિયમીન સિવાયના બુદ્ધિશક્તિ પર અસર કરતા પરિબળો છે તો સમજવાનો પ્રયત્ન કરે કે ખરેખર આ પ્રયોગ શું છે તો એક બાળકની બુદ્ધિશક્તિ પર થિઆમિનની અસર થાય છે કે નહીં તે તપાસવું છે તો આ પ્રયોગમાં થિઆમિન એ સ્વતંત્ર પરિવર્ત્ય છે જ્યારે બાળકની બુદ્ધિ શક્તિ આધારિત પરિવર્ત્ય છે આથી થિઆમિન સિવાયના જે પરિવર્ત્ય બુદ્ધિશક્તિ પર અસર કરી શકે તેમ હોય તેવા અન્ય તમામ પરિવર્ત્ય સંપૂર્ણપણે નિયંત્રણ કરવામાં અનિવાર્ય છે હવે બાળકને થિયામિન આપ્યા પહેલાં તેની બુદ્ધિશક્તિનું માપન કરવામાં આવે છે પછી બાળકને લગભગ છ માસ માટે સતત થિમિનની ગોળી આપવામાં આવે છે એ પછી બાળકની બુદ્ધિશક્તિનું માપન કરવામાં આવે છે અને બાળકની બુદ્ધિશક્તિ પહેલાં કરતાં વધુ આવે તો થિઆમિનની બાળકની બુદ્ધિશક્તિ પર અસર થાય છે તેમ કહી શકાય એની મર્યાદાઓ શું છે બાળકની બુદ્ધિશક્તિ પર થિમિનની અસર થઈ શકે છે કે બાળકની ઉંમર વધતાની વધવાથી બાળકની બુદ્ધિશક્તિ વધે છે તે નક્કી કરી શકાતું નથી જો થિયામીનની ગોળીથી બુદ્ધિશક્તિ વધતી હોય અને બીજું બાળકની ઉંમર વધે છે તો બુદ્ધિશક્તિ વધે છે તો આ બંને તપાસવું એક પ્રયોગકર્તા માટે મુશ્કેલ બને છે જે એની મોટી મર્યાદા છે તો મર્યાદા દૂર કરવા માટે શું બે જૂથો પાડવામાં આવે ઉંમર જાતિ શૈક્ષણિક લાયકાત અને સામાજિક આર્થિક સ્તર સમાન રાખવામાં આવે પ્રાયોગિક જૂથ અને નિયંત્રિત જૂથની રચના કરવામાં આવે પ્રાયોગિક જૂથને થિયામીન આપ્યા પછી બુદ્ધિશક્તિનું માપન કરવામાં આવે નિયંત્રિત જૂથને થિયામીન આપ્યા વગર બુદ્ધિશક્તિનું માપન કરવામાં આવે અને ત્યારબાદ પ્રાયોગિક અને નિયંત્રિત જૂથની બુદ્ધિશક્તિની તુલના કરવામાં આવે પ્રયોગ પદ્ધતિના લાભ તો શું લાભ થાય તો નિયંત્રણ શક્ય હોવાથી સ્વતંત્ર પરિવર્તનની શુદ્ધ અસર ચકાસી શકાય પુનરાવર્તન શક્ય હોવાથી પરિણામોની વિશ્વસનીયતા સ્થાપી શકાય પુનરાવર્તનની અભ્યાસ થઈ શકે પ્રયોગ કરતા ઈચ્છા મુજબ પરિવર્તન કરી શકે પરિણામોનું ચોક્કસ સંખ્યાત્મક સ્વરૂપ વિશ્લેષણ અને અર્થઘટન થઈ શકે આ એમના લાભ છે એટલે કે નિયંત્રણ શક્ય હોવાથી સ્વતંત્ર પરિવર્તનની શુદ્ધ અસર ચકાસી શકાય કારણ કે પ્રયોગ પદ્ધતિની અંદર નિયંત્રણ જો હશે તો સ્વતંત્ર પરિવર્તનની જે અસર છે એ જાણી શકાય પુનરાવર્તનથી ઝીણવટભર્યો અભ્યાસ થઈ શકે વારંવાર પુનરાવર્તનથી શું થાય કોઈ પણ માહિતી છે ઝીણામાં ઝીણી માહિતી છે એ પ્રયોગકર્તાની નજરમાં આવી શકે પ્રયોગ કરે ત્યારે પ્રયોગ કરતા ઈચ્છા મુજબ એમાં પરિવર્તન કરી શકે એમની મર્યાદાઓ એ પણ છે કે પ્રયોગપાત્રને પ્રયોગના હેતુની જાણ થાય તો કાર્યમાં કૃત્રિમતા આવે જો કોઈ વ્યક્તિની બુદ્ધિ શક્તિ માપવાની છે અને એમને ગોળી આપવાની છે જો એને અગાઉથી ખબર પડે કે આ ગોળી મને બુદ્ધિ શક્તિ વધારવા માટેની છે તો એમાં કૃત્રિમતા આવી શકે એ આપને સાચા જવાબ આપી ન શકે અથવા તો સાચું જે પરિવર્તન છે આપણી સામે ન આવી શકે જીવંત માનવી અને પ્રાણી પર પ્રયોગ કરવાનો હોવાથી સહકાર અનિવાર્ય છે કોઈપણ વ્યક્તિ ઉપર જ્યારે પ્રયોગ કરો છો કોઈપણ પ્રાણી ઉપર પ્રયોગ કરો છો ત્યારે એમનો સાથ સહકાર હોવો ખૂબ જરૂરી છે પ્રયોગની અંદર જો વ્યક્તિ સાથ સહકાર ન આપે તો તમારો જે પ્રયોગ છે એ સાર્થક સાબિત ન થઈ શકે પ્રયોગ કરતા માટે નૈતિક કાનૂની અને સામાજિક બાબતો બંધન કરતા છે ત્યારબાદ પ્રશ્નાવલી પદ્ધતિ પર આપણે વાત કરીશું તો પ્રશ્નાવલી પદ્ધતિ એ શું છે એ છે માહિતી એકત્રિત કરવાનું સરળ સસ્તું અને પ્રિય સાધન પ્રશ્નાવલી પદ્ધતિથી દરેક પ્રકારની માહિતી છે આપણને પ્રાપ્ત થતી હોય છે ચોક્કસ માહિતી એકત્રિત કરવાના હેતુથી જે તે સમસ્યા હેતુના સંદર્ભમાં તૈયાર કરવામાં આવેલા પ્રશ્નોની યાદીની હારમાળ પ્રશ્નવાચી સમજીને સમજી વિચારની ઉત્તરદાતા ઉત્તરો આપે છે બહુ સાદી અને સિમ્પલ પદ્ધતિ છે કે તમારે કોઈ પણ વસ્તુ જાણવી છે તો એ તમારા એ માહિતી જ્યારે તમારે એકત્રિત કરવી છે સમજીએ શાળાની અંદર વિદ્યાર્થીઓ સતત અવલ નંબર પર આવે છે તો હવે તમારે આ વિશે જાણવું છે તો તમે શું કરશો એમના વિશેની પ્રશ્નાવલી તૈયાર કરશો અને જ્યારે તમારે આ બધી માહિતી જાણવી છે માહિતી એકત્રિત કરવી છે ત્યારે પ્રશ્નાવલી એવા પ્રકારે તૈયાર કરશો કે જેથી તમને જે જોઈએ છે જે પ્રકારના જવાબની અપેક્ષા છે એ પ્રકારના જવાબ તમને મળી શકે ત્યારે તમે જેને પ્રશ્ન કરો છો શાળાના શિક્ષકોથી માંડીને આચાર્યથી માંડીને વિદ્યાર્થીને જ્યારે પ્રશ્નો કરો છો કે આ વિદ્યાર્થીના આ શાળાના વિદ્યાર્થી શા માટે અવ્વલ જ રહે છે ત્યારે તમામને તમે જ્યારે પ્રશ્ન કરો છો ત્યારે એક યાદી બનાવો છો અને યાદીના સંદર્ભમાં તમને ઉત્તર આપનાર વ્યક્તિ એટલે કે ઉત્તરદાતા એ પ્રશ્નને સમજે છે પછી એમનું ઉત્તર આપે છે અને એ ઉત્તરે તમારી માહિતી બને છે પ્રશ્નાવલી પદ્ધતિની વ્યાખ્યાઓ છે પેલી વ્યાખ્યા છે પ્રશ્નાવલી એટલે નિશ્ચિત સમસ્યા માટે ચોક્કસ માહિતી એકત્રિત કરવાના હેતુથી તૈયાર કરવામાં આવેલો પ્રશ્નનો સમૂહ ત્યાર પછી પ્રશ્નાવલી પદ્ધતિની વ્યાખ્યાની ની સમજૂતી જોઈએ ઉત્તરદાતા સ્વયં ઉત્તર આપે એવો પ્રશ્નનો સમૂહ તૈયાર કરવામાં આવે છે ઉત્તરદાતા એટલે કોણ ઉત્તર આપનાર વ્યક્તિ ઉત્તરદાતા પાસે રૂબરૂ જવું પડે છે સંશોધક પાસે સમયનો અભાવ હોય તો પ્રશ્નાવલી ટપાલ દ્વારા પણ આપી શકે જો સંશોધન કરનાર વ્યક્તિ પાસે સમય ન હોય કે એ વ્યક્તિ સામેની વ્યક્તિ પાસે જઈ શકે ત્યારે એ ટપાલ દ્વારા પણ પ્રશ્ન મોકલી શકે છે ઓછા સમયમાં વ્યાપક માહિતી એકત્રિત કરી શકાય પ્રશ્નાવલી પદ્ધતિથી તમારી પાસે બહુ ઓછો સમય હોય ત્યારે ઓછા સમયની અંદર પ્રશ્નો પૂછીને જે તે વ્યક્તિને મળીને તમે માહિતી ઊભી કરી શકો પ્રાપ્ત કરી શકો મુદ્દાસર સ્પષ્ટ દિશા ન સૂચવે તેવા પ્રશ્નો પ્રશ્નનો ક્રમ તાર્કિક હોવો જોઈએ તાર્કિકનો મતલબ એવો છે કે તમારો જન્મ ક્યાં થયો અને સીધું તમે એમ પૂછો કે અત્યારે શું કરો છો તો તાર્કિકનો મતલબ એવો થાય કે તમે જન્મથી માંડીને અત્યાર સુધી જે વ્યક્તિ કરી રહ્યા છે એમના વિશે ક્રમબંધ પ્રશ્નો હોવા જોઈએ જન્મથી માંડીને જે અત્યારે છે ત્યાં સુધીના ક્રમબંધ પ્રશ્નો હોવા જોઈએ અને તાર્કિક પ્રશ્નો હોવા જોઈએ સામાન્ય પ્રશ્ન નહીં તાર્કિક એટલે તમારે જે જાણવું છે એવા પ્રશ્નો એવા હોવા જોઈએ પ્રશ્નાવલી પદ્ધતિના પ્રકારો છે એક છે બંધ સાંકેતિક સીમિત પ્રશ્નાવલી બીજું છે મુક્ત ખુલ્લા અભિપ્રાયલક્ષી વિસ્તૃત પ્રશ્નાવલી પ્રશ્નાવલી પદ્ધતિના લાભો શું છે તો કે એક સાથે મોટા સમૂહને આપી શકાય જેમ કે આપણને પરીક્ષા લેવાય છે તો એક સાથે ઘણા બધા લોકોને તમે એક પ્રશ્નપત્ર આપી શકો છો એટલે પ્રશ્નાવલી પદ્ધતિ ઝડપી પૂર્વગ્રહ રહિત વસ્તુલક્ષી માપન પદ્ધતિ છે તમને ઝડપથી જવાબ મળી શકે છે એમાં પૂર્વગ્રહ હોતો નથી પૂર્વગ્રહ એટલે પોતાના વિચારોને પણ ચોક્કસ જ જવાબ એમાં આવી શકે છે વસ્તુલક્ષી માપન એટલે કે જે વસ્તુ ઉપર તમે કામ કરો છો એ પ્રકારના પ્રશ્નોના જવાબ તમને મળે છે માહિતી એકત્રીકરણ અને વિશ્લેષણની દ્રષ્ટિએ સરળ પદ્ધતિ છે બિનજરૂરી માહિતી પ્રાપ્ત થતી અટકાવી શકાય આમાં બિનજરૂરી માહિતીની તમે જે પ્રશ્ન પૂછો છો એનો જ વ્યક્તિ જવાબ આપશે એટલે બિનજરૂરી તમને કોઈ પણ માહિતી નહીં આપે પ્રશ્નાવલી પદ્ધતિની મર્યાદાઓ તો પ્રશ્નાવલી પદ્ધતિની મર્યાદાઓ શું છે તપાસી તો પ્રતિનિધિ રૂપે નિર્દેશ પસંદ કરવા મુશ્કેલ છે દરેક પ્રશ્નાવલી ભરાઈને પરત ન આવે ઘણીવાર એવું બને કે તમે જેટલા પ્રશ્નો આપ્યા છે તો એ દરેક પ્રશ્નો છે એ સામેનો ઉત્તરદાતા આપી ન શકે એવી પણ પરિસ્થિતિ સર્જાય ભરાઈને પરત આવેલી પ્રશ્નાવલી અધૂરીને અસ્પષ્ટ પણ હોઈ શકે ઘણીવાર તમે જે પ્રશ્ન પૂછો છે એ પ્રશ્નની માહિતી અધૂરી પણ કોઈ પણ ઉત્તરદાતા આપી શકે સાંકેતિક કે બંધન પ્રશ્નોમાં વિવિધતા સર્જનાત્મકતા અને વૈવિ વ્યક્તિકતાનો અભાવ હોઈ શકે એટલે કે તમે એવા પ્રશ્નો જ્યારે આપો છો ત્યારે વિવિધતા સર્જનાત્મકતા અને વ્યક્તિકતાનો અભાવ પણ એમાં જોઈ શકાય કે જે પ્રશ્નો તમે પૂછ્યા છે એ દરેક પ્રશ્નો દરેક લોકો છે અલગ અલગ પ્રકારે આવશે આપશે જેમાંથી તમે અમુક પ્રકારનું જે તારણ છે એ ન તારવી શકો ફક્ત શિક્ષિત અને ચોક્કસ ભાષા જાણતા લોકો જ ઉપયોગ કરી શકે છે એટલે કે તમે જે પ્રશ્ન પૂછો છો એ સામેવાળાને સમજાતો હોવો જોઈએ અને સમજાશે કોને જે શિક્ષિત વ્યક્તિ છે એને સમજાશે પરંતુ તમે એવો પ્રશ્ન પૂછો છો કે જે વ્યક્તિ ભણેલો નથી અને એવો પ્રશ્ન એનો વ્યક્તિગત એવો પ્રશ્ન પૂછો છો કે એને એ પ્રશ્નની સમજણ જ નહીં પડે તો તમારો પ્રશ્ન તો પહેલાં સામેની વ્યક્તિને સમજાવવું બહુ જરૂરી છે ત્યાર પછી જોઈએ તો મુલાકાત પદ્ધતિ રૂબરૂ મોઢા મોઢની વાતચીત તે મુલાકાત પ્રશ્નાવલી પદ્ધતિની મર્યાદાઓનું મુલાકાત પદ્ધતિમાં દૂરીકરણ થાય છે એટલે કે પ્રશ્નાવલી પદ્ધતિની અંદર શું હતું કે તમારી પાસે સમય ન હોય તો તમે પ્રશ્ન મોકલી શકો છો પણ અહીંયા મુલાકાત પદ્ધતિની અંદર તમે વ્યક્તિની રૂબરૂ મુલાકાત લેવી ખૂબ જ જરૂરી છે તો એનાથી શું થશે મુલાકાત લેવાથી વ્યક્તિ વિશે વધારે ને વધારે તમે જાણી શકશો મુલાકાત પદ્ધતિની વ્યાખ્યા આ પ્રકારે છે મુલાકાત એ સામાજિક આંતરિક ક્રિયાની પ્રક્રિયા છે ગુડ અને હટ નામના મનોજ્ઞાન કે વાત કરી છે મુલાકાત એક એવી આંતર વ્યક્તિક પરિસ્થિતિ છે જેમાં મુલાકાતી સંશોધનને લગતા પ્રશ્નોના ઉત્તર આપે છે હવે અહીંયા એક સામાન્ય તમને સૂચના પણ આપી દઉં કે મેકોબી અને મેકોબીની વ્યાખ્યા પાકી કરવી અને મનોવિજ્ઞાનિક પુસ્તકમાં પાન નંબર ત્રેવીસ પરથી આ વ્યાખ્યાઓ તમને આ જે મેકોબીની વ્યાખ્યા છે હું તમને આ વ્યાખ્યા બોલી જાઉં છું અહીંયા વ્યાખ્યા લખેલી નથી મેકોબી અને મેકો બી એક મનોવૈજ્ઞાનિક છે એમણે કીધું છે કે મુલાકાત એ મુલાકાત લેનાર અને મુલાકાત આપનાર મૌખિક વિચારોનું આદાન પ્રદાન કરે છે જેમાં મુલાકાત લેનારનો હેતુ મુલાકાત આપનારના વિચારો અભિપ્રાયો માન્યતાઓ મનોવલણો જાણીને તેના દ્વારા ચોક્કસ માહિતી એકત્રિત કરવાનું છે આ મેકોબી એન્ડ મેકોબી આપેલી વ્યાખ્યા છે જે તમારે જોઈ લેવી મુલાકાત પદ્ધતિની વ્યાખ્યાની સમજૂતી જોઈએ તો મુલાકાત લેનાર તાલીમ બંધ હોવો જોઈએ એટલે કે તમે જેની મુલાકાત લ્યો છો એ વ્યક્તિ કયા પ્રકારનો હોદ્દો ધરાવે છે વ્યક્તિ કયા પ્રકારની છે એ માટે પહેલાં તો મુલાકાત લેનાર તાલીમ હોવો જોઈએ મુલાકાતીને રચિત નિશ્ચિત પૂર્વ સાંકેતિક પ્રશ્નો પૂછે છે એટલે કે નિશ્ચિત પ્રશ્નો પૂછવા જોઈએ રચિત એટલે પોતા દ્વારા તૈયાર કરેલા પ્રશ્નો પૂછવા જોઈએ પૂર્વ સાંકેતિક પ્રશ્નો એટલે કે કંઈક એવી ઘટના તમારે એની પાસેથી જાણવી છે તો એવા સંદર્ભમાં જે પ્રશ્નો છે કે જે કંઈક એવા પૂર્વના સંકેતો સાથે જોડાયેલા હોય મુલાકાત આપનારને સંશોધનનો હેતુ જણાવવો તમે જ્યારે કોઈની મુલાકાત લ્યો છો ત્યારે તમે એને શા માટે મળવા આવ્યા છો એનો હેતુ જણાવવો જરૂરી છે મુલાકાતીના હાવભાવ ચેષ્ટાના આધારે ઉતરો સાચા છે કે ખોટા તે નિર્ણય કરી શકાય છે જ્યારે મુલાકાત લેનાર વ્યક્તિ મુલાકાતીના હાવભાવ ઘણીવાર એવું બને છે કે મુલાકાતી વ્યક્તિ છે ઘણીવાર આપણને જવાબ આપે છે પણ એ પ્રકારના હાવભાવ નથી હોતા એના પરથી આપણે તારણું કાઢવાના છે કે આ વ્યક્તિ અત્યારે મને જે પ્રશ્નોના જવાબ આપી રહ્યો છે ખરેખર સાચા છે કે ખોટા એના ચેષ્ટા એટલે કે એમના વર્તન ઉપરથી એમની હાવભાવની પ્રતિક્રિયા ઉપરથી જાણી શકાય તો એ માટે પણ મુલાકાત લેનાર છે એ બહુ ચોક્કસ હોવું જરૂરી છે સંરચિત અને અનસરચિત મુલાકાત એનો મતલબ એવો છે કે ઘણીવાર મુલાકાત છે એ સરચિત હોય એટલે કે પોતાના દ્વારા તૈયાર કરવામાં આવતી મુલાકાત હોય અને અસરચિત અચાનક કરવામાં આવતી મુલાકાત ઔપચારિક અને અનૌપચારિક મુલાકાત પણ કરી શકાય ઘણીવાર તમારે ફરજિયાત મળવું પડતું એને ઔપચારિક કહેવાય ઘણી વાર તમે એમને મળો છો અને અનૌપચારિક કહેવાય મુલાકાત પદ્ધતિના લાભો શું છે એના વિશે વાત કરીએ બાળકો અને અશિક્ષિત માટે મુલાકાત પદ્ધતિ શ્રેષ્ઠ છે તો શિક્ષિત લોકો શું કરે છે મુલાકાત દરમિયાન ઘણી વસ્તુ આપણાથી છુપાવે છે ઉત્તરદાતાનો વિશ્વાસ સંપાદિત કરી હિચકીચાટ દૂર કરી ઉત્તરો મેળવી શકાય છે પહેલાં તો તમે જેના વિશે મુલાકાત લો છો જેમ કે ટીવી મીડિયાની અંદર ન્યૂઝની અંદર જ્યારે કોઈની મુલાકાત લેવામાં આવે છે ત્યારે તો સામેના વ્યક્તિની હિચકીચાટ છે કે આ મને શું પૂછશે શું માહિતી મેળવશે શું જાણવા એવા છે તો પહેલાં તો એનો એ ડર દૂર કરવો ખૂબ જરૂરી છે એ મુલાકાત લેનાર વ્યક્તિ પાસે એ જે આવડત છે હોવી જરૂરી છે મુલાકાત પદ્ધતિની મર્યાદાઓ શું છે તો મુલાકાત પદ્ધતિ ઘણી ખર્ચાળ પદ્ધતિ છે એટલે કે તમારે મુલાકાત લેવી છે તો તેની માટે ટાઈમ જોશે તે વ્યક્તિને મળવા માટેની પરવાનગી જોશે ત્યાં જવું પડશે તો આ બધી પદ્ધતિ કેવી છે ખર્ચાળ છે મુલાકાત પદ્ધતિમાં સમય શક્તિ અને નાણાંનો વ્યર્થ વ્યય થાય છે મુલાકાત પદ્ધતિમાં મુલાકાત લેનાર અધિકારીના પૂર્વગ્રહની અસરો જોવા મળે છે એટલે કે જે મુલાકાત તમે લો છો કોઈ પણ અધિકારી છે તો એ તમામ જે અધિકારી છે એના પૂર્વગ્રહો હોય છે કે હું આ પ્રકારનો જવાબ નહીં જ આપું આ પ્રકારની વસ્તુ નહીં જ જણાવી શકું એવા પૂર્વગ્રહોને આધારે મુલાકાત પદ્ધતિ ઘણીવાર સાર્થક નથી પણ થતી હવે આવે છે મનોવૈજ્ઞાનિક કસોટી તો મનોવૈજ્ઞાનિક કસોટી વિશે સમજૂતી મેળવીએ તેમના જે મુદ્દાઓ છે એના પર આપણે ધ્યાન આપીશું વ્યક્તિના વર્તનનો અભ્યાસ કરવાની ભિન્ન રીત વ્યક્તિના વર્તનના લક્ષણોનું કે વર્તનના વિવિધ સ્વરૂપોનું માપન કરવું એ મનોવૈજનની કસોટીઓ કરે છે વર્તનમાં વિવિધતા તેટલી વિવિધ મનોવૈજ્ઞાનિક કસોટી વ્યક્તિના વર્તનમાં જે જે પ્રકારની વિવિધતા એટલી અલગ અલગ પ્રકારની વિવિધ કસોટીઓ રચવામાં આવે જેમ કે કોઈ તોફાન કરે છે એક જ વ્યક્તિ તોફાન કરે છે એ જ વ્યક્તિ પાછું સારું વર્તન કરે છે તો એના માટે અલગ અલગ પ્રકારની પ્રશ્નાવલીઓ તૈયાર કરવી મનોવજ્ઞાનિક કસોટીઓ તૈયાર કરવી ભિન્ન ભિન્નના લક્ષણો માપવા એક જ વ્યક્તિ જુદા જુદા પ્રકારના લક્ષણો ધરાવતો હોય છે તો એના લક્ષણોનું માપન કરવામાં આવે અને એના માટે ભિન્ન ભિન્ન મનોવૈજ્ઞાનિક કસોટીઓ ઉપયોગ કરવામાં આવે ત્યાર પછી મનોવૈજ્ઞાનિક કસોટીની જે વ્યાખ્યાઓ છે એની વાત આપણે કરીશું તો મનોવૈજ્ઞાનિક કસોટી વ્યક્તિના વર્તનના નમૂનાનું માપન કરે છે મનોવૈજ્ઞાનિક કસોટી એ વ્યક્તિની માનસિક પ્રક્રિયાઓ લક્ષણો કે વિશેષતાઓનું ગુણાત્મક કે પરિણાત્મક માપન કરવાની પ્રવૃત્તિ છે એવું બીને નામના મનોવૈજ્ઞાનિક કહે છે મનોવૈજ્ઞાનિક કસોટી એટલે કે બે થી બે થી વધુ વ્યક્તિઓના વર્તનનું તુલનાત્મક માપન કરવાની રીત એવું ક્રોન બેક નામના મનોવૈજ્ઞાનિક કહે છે જ્યારે પાન નંબર બાવીસ થી ચોવીસ પરથી અહીંયા કહેવામાં આવેલું છે કે મનોવૈજ્ઞાનિક કસોટીની વ્યાખ્યા પાકી કરવી અને તે વર્ખંડમાં સમજાવવી એટલે કે આપણે જુદી જુદી વ્યાખ્યાઓ છે એ સમજૂતી સાથે આપણે આપી રહ્યા છે તો પહેલાં અનાસ્ટિસ્ટ એમ કહે છે કે મનોજ્ઞાનિક કસોટી વ્યક્તિના વર્તનના નમૂનાનું વસ્તુલક્ષી માપન કરે છે એટલે કે વ્યક્તિ જે પ્રકારે જે રીતે વર્તન કરે છે એ વર્તનના નમૂનાઓ એટલે કે એમના ઉદાહરણો એ વર્તનનું માપન કરીને ત્યાર પછી એને પ્રયોગમાં લેવામાં આવે છે બિને આપેલી વ્યાખ્યાને થોડીક સમજવાનો પ્રયત્ન કરીશું કે મનોવૈજ્ઞાનિક કસોટી એ વ્યક્તિની માનસિક પ્રક્રિયાઓ એટલે કે એમના મનની અંદર શું ચાલે છે એ એમના લક્ષણો અને એની વિશેષતાઓનું ગુણાત્મક કે પરિણાત્મક માપન કરવાની પદ્ધતિ ત્યાર પછી કોન બ્રેક એમણે પણ કીધું છે કે બે કે બેથી વધુ વ્યક્તિઓના વર્તનનું તુલનાત્મક માપન કોઈપણ બે બી વ્યક્તિ છે એમના વર્તનની અંદર જે જે ફેરફારો છે એ વર્તન કરે છે એમની તુલના કરીને એમનું માપન કરવામાં આવે છે ત્યાર પછી મનોને કસોટીના લક્ષણો જોઈએ તો વર્તનના નમૂનાનું માપન સમગ્ર વર્તનનું માપન એક તો કરતી નથી વર્તનના ચોક્કસ પાસાનું જ માપન કરે છે તે પાસાને અનુરૂપ ચોક્કસ ગુણ લક્ષણો દર્શાવે છે વર્તન અંગે ભવિષ્ય કથન થઈ શકે છે તો વર્તનનું માપન એના નમૂના લેવામાં આવે છે વર્તનના નમૂનાનું માપન કરવામાં આવે છે એટલે કે કોઈ એક વ્યક્તિ એક જ પ્રકારનું વર્તન કરે છે એનું માપન થાય ચોક્કસ માપન થાય એમના વર્તનની અંદર જે જે પ્રકારના લક્ષણો છે એના આધારે એનો ગુણ કેવા છે એ ચકાસી શકાય અને ભવિષ્યમાં એ શું કરશે જેમ કે એક નાનું બાળક છે પહેલેથી જ બંદૂક સાથે રમતું હોય તો આપણે જાણી શકીએ કે ભવિષ્યની અંદર આ મોટું થઈને પોલીસ બનશે કારણ કે એને બંદૂક સાથે રમવું બહુ ગમતું હોય છે પોલીસ પોલીસ રમવું ખૂબ ગમતું હોય છે તો બાળકનું વર્તન શું છે કે બંદૂક સાથે રમવું પોલીસની જેમ વર્તન કરવું અને મોટા થઈને એ એ પ્રકારના સપનાઓ જોશે અને એ પ્રકારે આગળ વધશે એવું ભવિષ્યનું કથન મનોવૈજ્ઞાનિક એટલે કે પ્રયોગ કરતા કરી શકે છે બીજું છે પ્રમાણિકતા અથવા તો પ્રમાણિકતા કસોટીનું સંચાલન અને પ્રાપ્તાંકો તારવવાની નિશ્ચિત પદ્ધતિ કે તરાને પ્રમાણિતતા કહેવાય છે કસોટીની વિશ્વસનીયતા માટે કસોટી લેનારે સૂચનાઓ સમય સંચાલન માટે એક સૂત્રતા જાળવી ખૂબ જરૂરી છે કસોટી સંચાલકે ચોક્કસ નિયમો બનાવવા જરૂરી છે તો પ્રમાણિકતાનો જો સાદો અર્થ જોઈએ તો ખરેખર આ માન્ય છે પ્રમાણિત છે કે નહીં જોઈએ તો કેટલીક મનોરંજન કસોટી તેના માટે નિશ્ચિત કરેલા સમયમાં વ્યક્તિએ કરેલા કાર્યના આધારે મૂલ્યાંકન કરવામાં આવે છે કસોટી નિશ્ચિત સમયમર્યાદામાં જ પૂર્ણ કરવી જરૂરી છે જો નિશ્ચિત સમય મર્યાદા કરતાં વધુ સમય આપવામાં આવે તો કસોટીના પરિણામોની વિશ્વસનીયતા જોખમાય છે એટલે કે એ માટે સંચાલક સૂચનાઓ તૈયાર કરે છે સમય નિશ્ચિત કરે છે અને આ બધું એક સૂત્રતા જાળવે છે ત્યાર પછી આવશે માનાંકો કસોટીનું સમધારણ કે સરેરાશ કાર્ય એટલે માનાંકો એટલે કે કસોટીનું સમસાધારણ સરેરાશ કાર્ય કેટલું થયું એ માનાંકો પરથી નક્કી થાય મનોજ્ઞાની કસોટી રચતા વખતે માનાંકોનું ખૂબ જ મહત્ત્વ હોય છે માનાંકો એટલે કસોટીના પ્રમાણીકરણ વખતે સ્થાપવામાં આવેલા માપદંડો એટલે કે કસોટી જે જૂથ માટે બનાવવામાં આવ્યું હોય તે સમુદાયમાંથી ચોક્કસ પ્રતિનિધિ રૂપે નમૂનાઓ લઈ આ પસંદ થયેલા જૂથના સરેરાશ કાર્યની મદદથી વ્યક્તિનું સ્થાન નક્કી થાય છે કસોટીના અર્થઘટન માટે માનાંકો અતિ મહત્વના છે જેમ કે અહીંયા એક ઉદાહરણ આપણે લઈએ ધારો કે એક બુદ્ધિ કસોટીની રચના કરતી વખતે પુખ્ત વયના સમૂહ પર તેના માનાંકો પ્રસ્થાપિત કરવામાં આવ્યા હવે આ કસોટી જો હાઈસ્કૂલના વિદ્યાર્થીને આપવામાં આવે તો આ વિદ્યાર્થીઓના બુદ્ધિ આંક ખૂબ ઓછા આવશે કારણ કે આ કસોટી તો પુખ્ત વયના સમૂહ માટે બનાવી છે તેમના પર જ તેના માનકો પ્રસ્થાપિત કરી શકાય તો કસોટી તો હાઈસ્કૂલના વિદ્યાર્થીઓના ઉંમર કરતાં મોટા જૂથના માટે બનાવી હોય છે એટલે માનાંકો પ્રત્યે કસોટી પ્રાપ્તકો અર્થઘટન માટે ખૂબ મહત્વના હોય છે ત્યાર પછી આવશે વસ્તુલક્ષિતા કસોટી લેનારની અંગત માન્યતાઓ મનોવલણ પૂર્વગ્રહો વગર મૂલ્યાંકન કરાય તે વસ્તુલક્ષીતા વસ્તુલક્ષી મૂલ્યાંકન સંશોધકની ઈચ્છા કે પક્ષપાત વગરનું હોય છે તો અહીંયા સમજવાનો પ્રયત્ન કરીશું કે જ્યારે કસોટી લેનાર વ્યક્તિ કે જવાબોનું મૂલ્યાંકન કરનાર વ્યક્તિના કોઈ પણ પ્રકારના અંગત માન્યતાઓ એટલે કે પોતાની માન્યતાઓ પોતાની વિચારધારાઓ પોતાના મનોવલન પોતાના પૂર્વગ્રહો વગર જો મૂલ્યાંકન કરાય તો વસ્તુલક્ષીતા કહેવાય કોઈ પણ વસ્તુલક્ષી મૂલ્યાંકન સંશોધકની ઈચ્છાઓ કે પક્ષપાત વગરનું હોવું જે ટૂંકમાં સંશોધક સંશોધન દરમિયાન જે જેવું છે તેવું દર્શાવે તેને વસ્તુલક્ષી મૂલ્યાંકન કહેવાય નહીં કે પોતાના વિચારો થોપવામાં આવે કે પોતે એવું ધારણ કરી લે કે આ આમ જ હોય નહીં પણ જેવું તમે મૂલ્યાંકન કરો છો એ જ પ્રકારનું તમે દર્શાવ એને વસ્તુલક્ષીતા કહેવાય ત્યાર પછી આવશે યથાર્થતા કસોટી વર્તનમાં જે નમૂનાનું કસોટી વર્તનના જે નમૂનાનું માપન કરવા માટે રચાયેલી હોય તે માત્ર ને માત્ર તે જ વર્તનના નમૂનાનું માપન કરે તેને કસોટીની યથાર્થતા કહેવાય જેમ કે વિદ્યાર્થીની ગાણિતિક શક્તિનું માપન કરતી કસોટીના ઉચ્ચ પ્રાપ્તાંક પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીની શાળાની પરીક્ષામાં ગણિતમાં ખૂબ ઓછા ગુણ આવે તો ગાણિતિક કસોટી યથાર્થ ન કહી શકાય એટલે કહેવાનો મતલબ એવો છે કે કસોટી વર્તનના જે નમૂનાનું માપન કરવા માટે રચાયેલી હોય તે માત્ર માત્ર ને વર્તનના નમૂનાનું માપન કરે નહી કે બીજી એટલે કે જ્યારે કોઈ વિદ્યાર્થીઓનો ઉચ્ચ આંક આવેલો હોય ખૂબ જ સારામાં સારા ટકાવારી આવેલી હોય ત્યારે એને ગણિતમાં ઓછા માર્ક્સ આવે છે તો અહીંયા ગણિતની કસોટી લેવી યોગ્ય નથી છઠ્ઠું છે વિશ્વસનીયતા કસોટીના પરિણામોમાં સાતત્ય કે સુસંગતતા એટલે વિશ્વસનીયતા એટલે કે કસોટીના પરિણામોમાં સાતત્ય હોવું જરૂરી છે નિયંત્રણ હોવું જરૂરી છે સુસંગતતા હોવી જરૂરી છે સુસંગતતાનો અર્થ એવો થાય જ્યારે તમે કોઈ ઉપર પ્રયોગ કરો છો ત્યારે એની સાથે સુસંગત એની સાથે કોમ્પ્રોમાઇઝ હોવું બહુ જરૂરી છે કસોટી જુદા જુદા સમયે જે તે વ્યક્તિ કે સમૂહને આપવામાં આવે અને દરેક સમયે સમા પરિણામો મળે તો વિશ્વસનીય કસોટી કહેવાય એટલે કે જુદા જુદા સમયે જે વ્યક્તિને સમૂહને આપવામાં આવે દરેક સમયે સમાન પરિણામ મળે તો વિશ્વસનીયતા ગણી શકાય તમે જે કસોટી આપો છો અને એના પરિણામો દર વખતે પરિવર્તન આવે દર વખતે ચેન્જ થાય દર વખતે બદલાવ થાય તો એ વિશ્વસનીયતા ન કહી શકાય દાખલા તરીકે વિવેકનો બુદ્ધિ આગ તપાસવા માટે તેને એક કસોટી એક મહિના પહેલા આપી હતી તેમાં તેનો બુદ્ધિ આંક એકસો ને દસ આવ્યો પહેલાં આપેલી કસોટીના લગભગ એક મહિના પછી ફરી તેને તે જ કસોટી આપવામાં આવે અને આ જ વખતે પણ વિવેકનો બુદ્ધિઆંક એકસો દસની આસપાસ આવે તો કસોટી વિશ્વસનીય છે પણ એક જ ગણિતનું પેપર વિદ્યાર્થીને લાંબા સમય પછી વારંવાર આપવામાં આવે અને એના ગુણમાં ફેરફાર થાય તો કસોટી વિશ્વસનીય નથી એમ કહી શકાય એટલે કે પેલા તો વિશ્વસનીય કસોટી હોવી ખૂબ જરૂરી છે તો વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા પાઠ બે છે એની પાઠ બેનું પૂર્ણ કરીએ છીએ અને આશા છે કે આપણે આ પાઠ સમજાણો હશે અને વારંવાર એમનું પુનરાવર્તન કરશો આ સાથે તમે આને રિલેટેડ બીજા વિડીયો પણ જોઈ શકો છો અને રિલેટેડ તમે બીજી ઘણી બધી માહિતી પણ જોઈ શકો છો જેથી આપણને વધારે સમજી શકાય અને કદાચ આપને કોઈ શબ્દો છે કે કોઈ એવી બાબતો છે જે નથી આપને સમજાણી તો ચોક્કસથી આપણે એને ફરીવાર જ્યારે આપણે મળીશું ત્યારે કોઈ એવા મુદ્દા છે કે જેને આપણે ફરીવાર સમજવાનો પ્રયત્ન ચોક્કસથી કરીશું એટલે વારંવાર પુસ્તકોનું વાંચન જરૂરી છે પાઠનું વાંચન જરૂરી છે એમાં આવતા શબ્દો શું કહેવા માગે છે સમજવું જરૂર છે આ માટે તમે બીજા એના રિલેટેડ વિડીયો પણ તમે યુટ્યુબના માધ્યમથી કે અન્ય સ્ત્રોત પાસેથી જોઈ શકો છો જેથી આપણે વધારેને વધારે આ પાઠ છે સમજાય ન સમજાતી બાબતો છે એ ચોક્કસથી આપણે જ્યારે ક્યારેક મળવાનો સમય આવશે ત્યારે ચોક્કસથી આપણે જે જે મુદ્દાઓ છે એને ફરીવાર ટૂંકમાં સમજવાનો પ્રયત્ન કરીશું આશા છે કે આપને આ વિડીયો ખૂબ જ ગમ્યો હશે અને આવી રીતે વારંવાર વિડીયો જોતા રહો અને સતત પુનરાવર્તન જરૂરી છે મહાવરો જરૂરી છે કારણ કે એક જ વાત એક જ વારમાં નથી સમજાતી એને વારે વારે ખૂબ ધ્યાનથી સાંભળવી પડે છે અને પછી આપણને ધીમે ધીમે શબ્દ સમજાય છે આભાર